દેશભક્તિ ગીત પાછું એક ગાવાનું છે. હલો તીજા મંગળ ની અંદર 100 રૂપિયા આવે છે. બોલો રામા પીરાની, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો.
ये डॉलर करमाना बेनी डॉलर करमा સગુણા બેન ના ચાર મંગળ વર્તાઈ ગયા, પૂરા થઈ ગયા મહેમાન, છેલ્લું મંગળ એક બાકી છે, જે કોઈને ફૂલ લે તો ફૂલની પાસે દેવું હોય એ દઈ દેજો. અને અમારા હરેશકુમાર, મેં મિત ના માસી કીધું એટલે હવે અમારા કુમાર થયા, એટલે મેં મિત ને ભાણ્યો કીધો. હા બોલો. હા, અમારા મિત ના પપ્પા મારા જીજાજી મને 500 રૂપિયા ભેટ આપે છે અને હું માસી બની એટલે હું ગરીબ માણસ દીકરી છું એટલે મિત ને હું 100 રૂપિયા જબલા ના આપું છું, આપી દે. અને તાલી ના ગગડા થી બતાવો, અમારા મિત ના પપ્પા હરેશભાઈ તરફ થી મને 500 રૂપિયા. હાલો અમારા જીજાજી, હવે મારા જીજાજી કહેવાય, હું માસી થયેલ પછી મારા જીજાજી થાય ને ચોથું મંગળ વર્તાવાનું છે. હે બચ્ચો થારે મંગલિયા વર્તારા રે, હે ચોથા દાન છે ચોથા દાન કન્યા
સબજા અસરણ કા સુર સરણાઈ લે સતવારે પરણે મારને વધુ સુર સરણાઈ લે સતવારે પરણે મારને વધુ દીકરો કપડા બદલી નાખ અને થોડી દાઢી માં મશીન ફેરવી જા કેમ તમારી દીકરી એટલું બધું અને બધા હવે થોડુંક ઓરું ઓઠી લેવો ઊભું ન થવું હજી વાર છે જે આપણે કર્યા પર સમજવાનો છે વેવાન કેમ દીકરી આવી રોવા જેવી થઈ ગઈ છે વેવાન એમાં ઓછું શું લગાડવાનું હોય અમારી દીકરી તમારા ઘરે તમારી દીકરી અમારા ઘરે અને મોરી વધે ની માં આગળ મૂકીને આવજો માઠો દિવસ આવે ત્યારે વેઠવું ન પડે જરાય સમજા સત્તા જાવ અને અત્યારથી કેમ મારી દીકરી નિયમ કરો છો લે અત્યારથી ચીમ ને કરી તો ચીમ કરશું અત્યારથી થોડોક મગજ કડક રાખી તો સગુણા ને પણ એમ થાય કે મારી હાહુ નો મગજ થોડોક કડક છે ઓ અને વેવાણ તમારી દીકરીને સમજાવી દીધો સાસરિયામાં કઈ રીતે રહેવાય કાબટા આમાં હા પાડ ને લે આલી લે તમે તારે સાસરિયામાં કઈ રીતે રહેવાય સાસરિયામાં તમારી દીકરી જો ત્યાં દીકરી બનીને રહેશે તો હું એની માં બનીને રહીશ સાસરિયામાં આવશે અને તમારી દીકરીને વહુ થતા આવડશે પણ મને હાવ થતા વાર નહીં લાગે આ તો કેતા કહેવાય ગયું પછી કેતાને કેમ બોલ્યા નહીં મારી દીકરી બે ભોળે છે વેવાને એટલે સહન કરીજો થોડો ભોળે ભોળી છે ના કે કાપ નથી આઈ માર ભોળી જ છે આવી હું વાત કરો છો દીકરી તો બધાની હારે શોભે આ મારા છોકરી હાથ વખત હારે દીધી લ્યો હાથ વાર ગઈતી અને પાછી અત્યારે હાથ વખત હાથ દીધી અત્યારે પીપળી પાછી હગાય કરી છે આ છોકરી પીપળી દીધી આઠમી વાર હા કરિયાવર કેટલો કાપ્યો છે એક મિનિટ કરિયાવર કેટલો દીધો કરિયાવર તમને એક રિક્ષા ભરીને દેવાનો એ ભાઈ આવડું બધું રોજવાળું રિક્ષા ભરીને કરિયાવર એક રિક્ષામાં ખાલી ઋણું ગાદલું હમા શું શું છે એમ નહીં આ વ્યવહાર તો ઓછો બોલે આ માનવડી મગિયા દાંત કાઢે છે કરિયાવરમાં કઈક દીધું છે ખરી ને દીધું છે ને તો ઠીક
કર્યાવર દેજો એટલે અમે એમાં મોટી મોટી કરી હોય તો અમારે પછી એ પ્રમાણે કર્યાવર પાથરવા જોઈએ ને. આ મારી જાનડી બેઠી ભાઈ કર્યાવર તો કઈક જોઈ કે ન જોઈ જોઈ ને હાથો પાડો જોજી. અમે બહુ આખા ગામના પડારા કર્યા હોય અમારે દે હો આટલું લઈ આવશે આટલું લઈ આવશે મોટા રજવાડાની દીકરી છે એ પ્રમાણે દેખાવું જોઈએ ને કઈ અને સગુણા બતાવ ઓછું રહો ચાંદની હાકર રૂપાની પાટ એન મજાનો ઝૂલતા આવડે તો છોકરી ઓમડાય મગજ નું તેજ છે પણ ઓમડાય છે પહેલેથી હાવ ડાય હાવ ફોડી ગાભા જેવી આ જમાઈ ને માર લે તો જમાઈ કઈ ન કે હાલો જાજી વાતો ના ગાડા ભરે પાદરે વેલડા લઈને ઉભા છે દીકરીને બહુ ઓરાવતા ને બટા ઉભા થઈ જાવ હારી શિખામણ હાડા ના છેડે બાંધીને મોરી વધે માગર મુકતા આવી માઠો દિવસ આવે ત્યારે વેઠવું ન પડે એટલું ધ્યાન રાખી અને સાસરે માં કઈ રીતે રે ભાઈ એથી બધી શિખામણ લઈ લેજો નકર ન્યા પછી તમારે જેમ તેમ નહીં હાલે ન્યા હવારે વેલું ઉઠવું પડશે મારી હાજરી માં રહેવું પડશે હવે આથી બધા નોકર ને મેં રજા આપી દેવું આ બધું કામ મારી દીકરીને જ કરવાનું એ હવે તમે જેમ સમજો એમ અમારે જો આને તો કઈ કરવાનું ના પડે કારણ કે આની બે કિડની ફેલ છે ડાક્ટરે ના પાડે છે આની બે કિડની ફેલ છે એટલે ડોક્ટરે હાવ એને ના પાડી છે આ કિડની તો હામા વાળાની ફેલ કરી નાખે એમ છે એટલે વેવાન જાજા કરીને જય શ્રી કૃષ્ણ કે ઢોલીડા તો ધબકાલારી હાલો યા પડે ઘે જય સ્વામિનારાયણ.